नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित चैप्टर नंबर 6 तू मारो गुण हूँ तारो अवयव। तो चलो आपने जोई तो अहीं एक उंदर अने बिलाड़ी नी वात आपेली छे। तो भूखी बिलाड़ी कूंजन उंदर ने पकड़वानो प्रयत्न करी रही छे। અહીં આપણને બિલાડી 3 નંબરના પગથિયા ઉપર બિલાડી દેખાય છે। એ નીચે જે ઉંદર આપેલો છે એ કુંજન, એ ઉંદરનું નામ છે કુંજન, એને પકડવાનો પ્રયત્ન કરી રહી છે। કુંજન અત્યારે 14મા પગલા પર છે અને તે એક વારમાં 2 પગલા કૂદી શકે છે। ને બિલાડી છે એ 3જા પગલા પર છે અને તે એક વારમાં 3 પગલા કૂદી શકે છે। એટલે કે બિલાડી છે એક વારમાં 3 પગલા કૂદે એટલે 3 ડાયરેક્ટ 6 પહોંચી જાય, 6 ડાયરેક્ટ 9, જે 1, 2, 3 એટલે ડાયરેક્ટ 12 પહોંચી જશે। જો ઉંદર 28 ઉપર પહોંચી જાય તો તે દરમાં છુપાઈ શકે છે। અહીંયા આપણને 1થી તે 29 સુધીના નંબર આપેલા છે। તો ઉંદર છે એ 28 ઉપર પહોંચી જાય તો દરમાં છુપાઈ જાય તો તે બચી જાય છે। તો ચાલો આપણે જોઈએ કે બિલાડી છે એ 3 પગલા કૂદે છે અને કુંચન ઉંદર છે એ 2 પગલા કૂદે છે। તો કુંચન ઉંદર છે એ 28 ઉપર પહોંચે છે તો બચી જશે। તો ચાલો જોઈએ, તો કુંજન ઉંદર છે એ 14મા નંબર ઉપર છે, ત્યાંથી તે 2 પગલા કૂદે છે એટલે 14 થી 16, 16 થી 18, 18 થી 20, 20 થી 22, 22 થી 24, 24 થી 26 અને 26 થી 28. 28 તે પહોંચી ગયું એટલે ક્યાં જતું રહે છે, એ દરમાં જતું રહે છે તો એ બચી જશે। હવે બીજો છે કે બિલાડી છે જે ખાના ઉપર કૂદે છે તે ખાના કયા છે। તો બિલાડી છે એ 3જા ખાનાથી 3 પગલા કૂદે છે એટલે 3 થી 6, 6 થી 1, 2, 3, 9, 9 થી ડાયરેક્ટ 12, 12 થી ડાયરેક્ટ 15, 15 થી ડાયરેક્ટ 18 પહોંચી જશે, 18 થી 21, 21 થી 24 અને 24 થી 27 સુધી 3 પગલા કૂદે તો તે 27 પહોંચે છે। તો જોઈએ કે બિલાડી અને ઉંદર બંને જે ખાના પર કૂદે છે તે કયા ખાના છે। તો કે ઉંદર છે એ 14 થી 16, 16 થી 18, 18 થી 20, 20 થી 22, 22 થી 24, 24 થી 26 અને 26 થી 28 એટલા ખાના કૂદે છે। અને બિલાડી તો કે 3 થી 6, 6 થી 9, 9 થી 12, 12 થી 15, 15 થી 18, 18 થી 21, 21 થી 24 અને 24 થી 27 એ રીતના ખાના કૂદે છે। તો બંને જે ખાના ઉપર કૂદે છે તે ખાના કયા, તો બંનેમાં જે સરખા ખાના કયા આવ્યા તો કે 18 અને 24। તો બંને જે ખાના ઉપર આવે છે, ઉંદર પહેલાં 18 આવે છે તો ત્યારબાદ બિલાડી પણ 18 આવે છે અને ત્યારબાદ ઉંદર 24 આવે છે તો બિલાડી પણ 24 આવે છે। તો જે સરખા ખાના છે તો કે 18 અને 24, ઉંદર બચી જશે તો કે હા, કારણ કે 28 ખાને પહોંચે એટલે ત્યારે તે દરમાં જતો રહે છે અને બિલાડી છે 27મા ખાને પહોંચે છે 3 પગલે તો તે ઉંદર બચી જશે। હવે જો આપેલું છે કે જો બિલાડી 5મા પગલાથી શરૂ કરે, અહીંયા ઉપર આપણને 5, 1, 2, 3, 4 1 થી 29 સુધી પગલાં આપ્યા છે, એ રીતે 5મા પગલાથી શરૂ કરે અને એક વારમાં 5 પગલાં કૂદી જાય અને ઉંદર 8મા પગલાથી શરૂ કરે અને એક વારમાં 4 પગલાં કૂદે તો તે ઉંદર બચી શકશે। તો આપણે જોઈએ બિલાડી કૂદે તો બિલાડી 5 પગલાથી 5 પગલાં કૂદે તો 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, ત્યારબાદ ઉંદર તો કે 8, ત્યારબાદ 4, ઉંદર છે એ 8 પગલાથી શરૂ કરે છે ને એક પગલામાં 4 વખત કૂદે તો કે 8 થી 12, 12 થી 16, 16 થી 20, 20 થી 24 એ રીતે કૂદે છે। તો બંને છે એ 1, 2, 3 અને 4, ચોથા કૂદકે છે એ બંને 20 ઉપર ભેગા થાય છે। તો બંને 20 ઉપર ભેગા થાય છે એટલે કે 20મા ખાનામાં બંને એકસાથે આવે છે તો બિલાડી છે એ ઉંદરને ખાઈ જશે, એટલા માટે ઉંદર છે એ બચી શકશે નહીં।
ત્યારબાદ જોઈએ કે મોન્ટો કોની રાહ જોઈ રહી છે. તો મોન્ટો બિલાડી કોઈની રાહ જોઈ રહી છે. તમને ખબર છે કે તે કોના માટે રાહ જોઈ રહી છે તે જાણવા માટે એક યુક્તિ છે. તો આપણને અહીંયા 1 થી 60 સુધીના નંબર આપેલા છે. બધા ખાનામાં આપણને 1 થી 60 અને બધા ખાનામાં કલર પણ અલગ અલગ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા નીચે પ્રશ્ન આપેલા છે કે જે સંખ્યાઓને 2 વડે ભાગી શકાય તેના પર લાલ ટપકાથી નિશાની કરો. તો આપણે અહીંયા 1 થી 60 સંખ્યા આપેલી છે, એમાંથી કઈ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ? તો કે 2 વડે ભાગી શકાય, તો કે 2ને આપણે 2 વડે ભાગી શકીએ. ત્યારબાદ 4ને પણ 2 વડે ભાગી શકીએ. ત્યારબાદ 6 8 10 12 14 18 20 22 24 26 38 30 32 34 46 47 44 55 52 54 56 58 અને 60 આ બધી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છે. તો એ બધી સંખ્યા ઉપર આપણે લાલ કલરથી ટપકા કરવાના છે. ત્યારબાદ હવે જે સંખ્યા છે એને આપણે 3 વડે ભાગી શકીએ, એ સંખ્યા છે એને આપણે પીળા ટપકાથી નિશાની કરવાની છે. તો 3 3 2 6 9 12 15 18 21 24 27 30 33 36 39 42 આ બધી જે સંખ્યા છે 60 સુધીની જે 3 વડે ભાંગી શકીએ છીએ એને આપણે પીળા રંગથી દર્શાવવાનું છે. ને ત્યારબાદ 4 વડે જે ભાંગી શકીએ એવી સંખ્યા આવે એને આપણે તો કે વાદળી ટપકાથી નિશાની કરવાની છે. તો વાદળી ટપકાથી નિશાની કરવાની છે 4 8 12 16 આ બધી સંખ્યા છે. એ બધી સંખ્યા જે સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ તે સંખ્યાને આપણે વાદળી રંગથી નિશાની કરવાની છે. 4 વડે ભાંગવી છે તો 4નો ઘડિયો બોલતા જાઓ. 4 1 4 2 16 4 2 8 4 3 12 4 4 16 4 5 20 એ રીતે બધી સંખ્યા ઉપર લખતા જાઓ. ત્યારબાદ હવે એવા કયા ખાના છે કે જેના પર ત્રણેય રંગના ટપકા આવ્યા? તો કે લાલ, વાદળી અને પીળા. ત્રણેય ટપકા કેમાં આવે છે? તો કે 12 નંબરનું જે ખાનું છે તે, ત્યારબાદ 24 નંબરનું, 36 નંબરનું, 48 નંબરનું અને 60 નંબરનું. તો આપણે જોઈ શકીએ કે 12 નંબર ઉપર વાદળી, પીળો અને લાલ ત્રણેય રંગના ટપકા આવે છે. ત્યારબાદ 24 નંબર ઉપર વાદળી, પીળો અને લાલ. ત્યારબાદ છે 36 ઉપર આવે છે વાદળી, પીળો અને લાલ. ત્યારબાદ 48 ઉપર વાદળી, પીળો અને લાલ. અને ત્યારબાદ 60 ઉપર છે વાદળી, પીળો અને લાલ. તો આ બધી સંખ્યા ઉપર ત્રણેય રંગના ટપકા આવે છે. તો એ બધી સંખ્યા ઉપર આપણે અંગ્રેજીના મૂળાક્ષરો લખેલા છે, આલ્ફાબેટ લખેલા છે. તો 12 ઉપર શું લખેલું છે? એમ. ત્યારબાદ 24 ઉપર ઓ. ત્યારબાદ 36 ઉપર યુ. ત્યારબાદ 48 ઉપર એસ. અને ત્યારબાદ 60 ઉપર ઈ. એમ ઓ યુ એસ ઈ. તો એને આપણે ક્રમમાં લખશું તો કયો સ્પેલિંગ બની ગયો? તો એમ ઓ યુ એસ ઈ. તો કયો સ્પેલિંગ બનશે? માઉસ. એમ ઓ યુ એસ ઈ. તો બધી જે સામાન્ય આવે છે, સામાન્ય અવયવ મેળા આપણને, તો એમાંથી મળશે એમ ઓ યુ એસ ઈ. માઉસ આપણને સ્પેલિંગ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ શોધ્યા કે એ છે એ સંખ્યાના અવયવી, એટલે કે એના ગુણક છે. 2 4 6 8 આ બધી સંખ્યા આપણે અવયવ અને અવયવ. જે સંખ્યાને આપણે નિશેષ ભાંગી શકીએ છીએ, જે સંખ્યા વડે, ધારો કે 2ને છે એ હું 2 વડે નિશેષ ભાગી શકું છું. તો 2 છે એ 2નું અવયવ કહેવાય છે. અને ત્યારબાદ તો કે અવયવી કોને કહેવાય? તો અવયવી એટલે જે સંખ્યા છે એના ગુણકને આપણે એ સંખ્યા વડે નિશેષ ભાંગી શકીએ, તો એને એનો અવયવી કહેવામાં આવે છે. એ આપણે આગળના લેક્ચરમાં ધ્યાનથી ડિટેલમાં સમજીશું.
ત્યારબાદ આપણને એક મ્યાઉ રમત આપેલી છે, તો કે આ રમત રમવા માટે બધા એક વર્તુળમાં ઊભા રહી જશે. એક ખેલાડી બોલે છે એક, બીજો ખેલાડી બોલે છે બે, અને એક રીતે રમત આગળ ચાલે છે. જે ખેલાડીને ત્રણ કે ત્રણ વડે વિભાજિત થાય તે સંખ્યા બોલવાની હોય તેના બદલે મ્યાઉ કહેશે. આપણે જે રામવાળી રમત રમતા કે 5 આવે, 10 આવે, 15 આવે ત્યારે રામ બોલવાનું છે, તો એવી જ રમત છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે 3 પછી 6 9 12 કે 3ની વિભાજિત એટલે કે 3ને જેના વડે ભાગી શકાય એવી જે સંખ્યા આવે એ સંખ્યામાં આપણે મ્યાઉ બોલવાનું છે. જે મ્યાઉ બોલવાનું ભૂલી જાય તે રમતની પાર જશે અને છેલ્લે જે ખેલાડી વધશે તે જીતી જશે. તો આપણે કઈ કઈ સંખ્યા મ્યાઉથી બદલી શકી, તો કે 3 પછી 6 6 પછી 9 12 15 18 21 24 27 30, તો અનંત સુધી વિસ્તરેલી છે. 30 પછી 33 પછી 36 પછી 39, આ રીતે આપણે અનંત સુધી સંખ્યાઓ વિસ્તરી છે કે જેમાં આપણે મ્યાઉ બોલી શકીએ. તો આજે આપણે કીધું કે 3 6 9 12 આ બધી સંખ્યાઓને આપેલી સંખ્યા જે 3 છે તેના ગુણક કહેવામાં આવે છે અથવા તો તેના અવયવી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ જે 3 6 9 12 15 જે શીખાય એને શું કહેવાય છે, સંખ્યાના ગુણક અથવા તો તેને તે સંખ્યાના અવયવી કહેવામાં આવે છે. તો આપણે હવે 3ના ગુણક કીધા, તો હવે આપણે 3ના ગુણક લીધા હતા, હવે એને બદલે 4ને લઈને રમત રમવાની છે. એટલે કે 4ના ગુણક 4 એકા 4 4 2 8 4 3 12 4 4 16, તો એ રીતે આપણે અનંત સુધી, તો 4ના લઈને રમત રમવાનું છે. જ્યાં 4ના ગુણક હોય ત્યાં આપણે મ્યાઉ બોલવાનું છે. ને એ જ રીતે 5ના જે ગુણક આવે તો અહીંયા આપણે મ્યાઉ બોલવાનું છે. 5 10 15 20 25 એ બધી સંખ્યાને એના આપણે કોઈ પણ 10 ગુણક લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈને આપણે આ રમત રમવાની છે અને ટેક્સ્ટ બુકમાં આપણને જે પ્રશ્નો આપેલા છે એ પ્રમાણે આપણે કરતું જવાનું છે. ત્યારબાદ આપણને આપેલું છે પાસાની રમત. તો બે પાસાને એકસાથે ફેંકો, પાસા પર કયા કયા અંકો જોવા મળે છે તે અંકોનો ઉપયોગ કરી બે અંકની એક સંખ્યા બનાવો. આપણે એકસાથે બે પાસા નાખવાના છે અને બે પાસા ઉપર કયા સંખ્યા આવે છે એ સંખ્યા બનીને આપણે બે અંકની એક સંખ્યા બનાવવાની છે. જો તે સંખ્યા વર્તુળની બાજુમાં દર્શાવેલી સંખ્યાનો ગુણક હોય તો તેને તે વર્તુળમાં આપણે લખી શકીએ છીએ. હવે તમારા મિત્રનો વારો છે. 10 વખત જે વધારે સંખ્યા લખી શકે તે રમત જીતી જશે. આપણને નીચે વર્તુળ આપેલા છે, જો એના ગુણક હોય એમાં બાજુમાં સંખ્યા લખેલી છે, જો એના ગુણક હોય તો એ સંખ્યા એમાં લખી દેવાની છે. તો કે મારા પાસા પરનો અંક છે એ 3 અને 2 આવે છે. એકમાં 3 આવે છે અને એકના 2 આવે છે. જો હું 23 એની બે અંકની સંખ્યા બનાવું એટલે કે 23, તો તે કોઈ સંખ્યાનો ગુણક નથી. કોઈ પણ આપણે સંખ્યાને ગુણક કરી તો કે 23 આપણને કેમાંય જવાબ મળશે નહીં, તો એ કોઈ સંખ્યાનો ગુણક નથી. તો આપણે 32 બનાવ્યા, તો 32ને છે એ 4નો ગુણક કહી શકી. 4 8 32, તો કે 32 છે એ 4નો ગુણક છે. તો તેને આપણે નીચે લાલ કલરનું વર્તુળ 4ની બાજુમાં આપેલું છે તેમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે મેં અહીંયા છે પાસા ફેંકીને પછી અહીંયા જે સંખ્યા આવે છે એમાં આપણે લખેલી છે કે જે જેના ગુણક આવતા હોય એ સંખ્યા એ બે બધા ખાનામાં લખવાની છે. ધારો કે મારે એક પાસામાં 1 અને 2 નંબર આવેલા છે, તો 12, તો 12 છે એ કોને છે એ ગુણક છે, તો 6 2 12, તો એ 6ના ગુણક છે, ને 4 3 12 4ના પણ ગુણક છે, તો મેં 12 છે એ બંને વર્તુળમાં કરેલા છે. ત્યારબાદ છે અહીંયા 16, તો 16 આવેલા છે મારે એક પાસામાં 1 અને બીજા પાસામાં 6, તો એ સંખ્યા વડે મેં 16 સંખ્યા બનાવેલી છે.
तो 16 संख्या छे, चौके चौके 16, चार ना गुणक छे तो मैंने चार ना वर्तुळ में लखेली छे। तो विद्यार्थी मित्रों, तमारे पण आ पासानी रमत करी अने जे संख्या आवे छे एमांथी जे संख्या मळे एने आपणे अहींया जे 6, 4, 5 अने 7 जे संख्या आपेली छे जो एना गुणक होय तो ते वर्तुळ में लखवानी छे। हवे त्यारबाद जोईए सामान्य गुणक એટલે કે અવયવી ગુણકને બીજું શું કહેવાય તો કે અવયવી ગુણક એટલે સામાન્ય રીતે ઘડિયા આપણે જે ઘડિયાનો પાળો બોલી તો કે જવાબ આવે 3નો બોલી તો 3 એકા 3 3 2 6 3 3 9 તો એ બધી સંખ્યામાં આવશે। તો કોઈ એક સંખ્યા ધારો જો તે 3નો ગુણક હોય તો તેને લાલ રંગના વર્તુળમાં લખો અને જો તે 5નો ગુણક હોય તો તેને વાદળી રંગના વર્તુળમાં લખો। અહીંયા લાલ અને વાદળી કલરના બે વર્તુળ આપેલા છે। 3ના ગુણક તો કે 3, 6, 9, 15, 12 આ બધા છે એ 3ના ગુણક છે। ત્યારબાદ 5ના ગુણક છે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 તો આ બધાને 5ના ગુણક કહેવામાં આવે છે। તો હવે આપણે લખવાનું છે તો પહેલાં આપણે જોઈએ તો કે આજે આપણે 5 અને 3ના ગુણક લખ્યા છે એમાંથી સરખા ગુણક કેટલા છે તો કે 15 એ 5માં પણ આવે છે તો 15 ને 15 બેયમાં છે। જે સરખા ગુણક છે એને સામાન્ય ગુણક કહેવાય છે। તો ત્યારબાદ 30 તો કે 2માં આવે છે, જો 2માં આવતું હોય તો જ સરખું કહેવાય એટલે કે સામાન્ય। ત્યારબાદ 45 તો કે એ પણ બંનેમાં આવે છે। તો આ જે બધા ગુણક લખ્યા છે તેને આપણે અહીંયા લખવાના છે, એમાંથી જે સામાન્ય ગુણક આવે છે એને આપણે અહીંયા જાંબલી કલરનો જે ભાગ આપેલો છે એમાં આપણે લખવાનું છે। 3, 6, 9 15 છે એ 2માં આવશે એટલે 15, પછી 12, 18, 21, પછી 30 2માં આવે છે તો 30, 24, 27, 33 અને 45 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 ને 55 તો જે સામાન્ય ગુણક છે એ 15, 30 અને 45 તો આને શું કહેવામાં આવે છે, સામાન્ય અવયવી કહેવામાં આવે છે। તો કે વિચારો જો તમે 3 અને 5ના બંનેના સામાન્ય ગુણકને આપણે જાંબલી રંગના વર્તુળમાં લખવા પરંતુ તે લાલ અને વાદળી બંને રંગના વર્તુળમાં પણ હશે તો કે હા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે આખું વર્તુળ છે એ લાલ અને વાદળી બંને વર્તુળમાં જે આ ગુણક લખેલા છે એ બંને વર્તુળમાં તેનો સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે આપણને 2 અને 7 લઈને આ જ રીતે આપણે આ રમતને પુનરાવર્તન કરવાની છે। એટલે તો 2 અને 7ના સામાન્ય ગુણક લખવાના, પહેલાં 2ના અને 7ના ગુણક લખી લેવાના, 2 એકા 2, 2 2 4, 6, 8, 10, 12 અને એવી જ રીતે 7ના। ત્યારબાદ એમાં જે સરખા સામાન્ય એટલે કે જે સરખા સરખા ગુણક આવે છે તેને લખી લેવાના, પછી 2 વર્તુળ લખવાના છે એમાં જે ગુણક છે 2ના એ આ બાજુ લખવાના ને જે સામાન્ય ગુણક છે એ આપણે જે જાંબલી ભાગમાં લખ્યા એ રીતે લખવાના છે। ત્યારબાદ આપણે પાછળના પેજમાં જોઈએ તો કે 4, 5 અને 6ના ગુણકોને આપણે વર્તુળમાં રાખીને વળી પાછી આપણે જે આગળ રમત રમ્યા એ રીતે રમત રમવાની છે। તો એ પણ આપણે હોમવર્કમાં કરવાનું છે। અહીંયા એક કોયડો આપેલો છે કે આંબલીના કચુકા, તો સુનિતાએ આંબલીના કેટલાક કચુકા લીધા તેના તેણે 5-5ના સમૂહ બનાવ્યા, તો તેણે જોયું કે એક કચુકો વધે છે, તેણે 6-6ના સમૂહ અને 4-4ના સમૂહ બનાવવાનો પ્રયત્ન કર્યો, તો દરેક વખતે છે એ એક કચુકો વધતો હતો, તો સુનિતા પાસે ઓછામાં ઓછા કેટલા કચુકા હશે તો કે 61 કચુકા હોય, કારણ કે તો કે 4, 5 અને 6 ત્રણેય વડે ભાગી શકાતો સૌથી નાનામાં નાનો ગુણક કયો છે તો કે 60 છે, તો તેથી અહીં જૂથ પાડી તો કે 60 કચુકા કરતાં એક વધારે હોય તો જ એક કચુકો વધે, એટલે કેટલા કચુકા હોય 61 કચુકા હોય। ત્યારબાદ આપેલું છે કે આંબલીના વધુ કચુકાઓ, તો અમીની આંબલીના 12 કચુકાને અલગ અલગ લંબચોરસમાં ગોઠવી રહી છે,
तो आमलीना 12 कचुकानो उपयोग करी आवा बीजा वधारे लंबचोरस बनावानो प्रयत्न करो। तो तमे अलग अलग प्रकारना केटला लंबचोरस बनावी सको छो। तो विद्यार्थी मित्रों आपणे आगळ केटला चोरस एमां आपणे शीखी गया अलग अलग मापना लंबचोरस बनावता, तो ये आपणे होमवर्कमां करवानुं छे। त्यारबाद जो तमारी पासे आमलीना 15 कचुका होय तो तमे केटला लंबचोरस बनावी सको ए पण आपणे होमवर्क में करवानुं छे। नीचे आपने बॉक्स आपेलू छे एमां आपणे बनावाना छे अने त्यारबाद एमां कलर पूरवानो छे। अने त्यारबाद अहीं आपेला खानामां 20 खानानो लंबचोरस बने छे तो एनी पहोळाई केटली होय, तो कि लंबचोरसनी पहोळाई 2 जेटली छे। तो तेनी लंबाई केटली होय तो कि 10। 20 खानानो लंबचोरस छे तो एनी पहोळाई छे ए 2 जे खाना जेटली छे। અહીંયા એની પહોળાઈ 2 ખાના જેટલી છે તો એની લંબાઈ કેટલી હશે તો કે 10 ખાના જેટલી। તો આવી જ આપણે 20 ખાનાના બીજી રીતે બનાવેલા લંબચોરસમાં આપણે રંગ પૂરવાનો છે। ત્યારબાદ આપેલું છે બંગડીઓ, તો કે સડૈયામાં 18 બંગડીઓ છે। મીના તેના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે। કોઈપણ બંગડી બાકી ન વધે તે રીતે તેને 2, 3, 6 અને 9 અને 18ના સમૂહમાં મૂકી શકે છે। જો તે એક બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે કેટલા સમૂહ હશે, તો કે 18 હશે। કારણ કે આ જે આપણને આપેલા છે 2, 3, 6, 9 અને 18 એ બધા છે એ 18ના અવયવ છે, કે જેને 18 છે એ તેને એ સંખ્યા વડે નિશેષ 18ને ભાંગી શકીએ છીએ। તો એ બધા છે એ 18ના અવયવો છે। તો બંગડીઓની અલગ અલગ સંખ્યા માટે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે કે દરેક સંખ્યા માટે કયા કયા સમૂહ બનાવી શકાય। તો અહીંયા બંગડીઓ અને તેનાથી બનતા અલગ અલગ સમૂહ આપેલા છે। તો 18, તો કે 18નો 1, 18 આખા 1, 18નો પણ આપણે એક સમૂહ બનાવી શકીએ। ત્યારબાદ 2, 2ના એવા પણ સમૂહ બનાવી શકીએ। ત્યારબાદ 3, 3ના 3, 6, 18 એટલે 6 સમૂહ બનશે। ત્યારબાદ 6, 6ના સમૂહ બનાવી શકીએ। ત્યારબાદ 9, 9ના સમૂહ બનાવી શકીએ। ત્યારબાદ 18, ત્યારબાદ 24 આપેલા છે, તો કે 1, 1 એવી રીતે 24 બંગડી અલગ કરી શકી। ત્યારબાદ 12, 2, 24 એટલે કે 2, 2 ત્યારબાદ 3 નંબરમાં તો 8, 3, 24 તો 8, 8ના સમૂહ કરી શકી। 3, 3ના સમૂહ 8 સમૂહ થશે। ત્યારબાદ 4, 4ના તો કે 6 સમૂહ થશે। ત્યારબાદ 6, 6ના તો કે 4 સમૂહ। એ રીતે આપણે 8, 12 અને 24 એ રીતે આપણે તેને અલગ અલગ કરી શકીએ છીએ। તો આ બધી જે સંખ્યા છે કે આ સંખ્યા વડે તેને નિશેષ ભાગી શકીએ છીએ, એટલે કે તેનું આપણે ભાગાકાર કરી તો શેષ શૂન્ય વધે છે। તો આ બધી સંખ્યાને તેના અવયવો કહેવામાં આવે છે। તેવી જ રીતે 5, 9, 7, 2, 10 21, 30, 21 જે બધી સંખ્યા આપેલી છે એ સંખ્યાને કઈ સંખ્યા વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ એ સંખ્યા આપણે આ સમૂહમાં લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે હોમવર્કમાં લખવાની છે। ત્યારબાદ આપેલું છે કોષ્ટક પૂર્ણ કરો, તો અહીં આપેલા ગુણાકારના કોષ્ટકને આપણે પૂર્ણ કરવાનો છે। તો અહીં આપણે અહીંયા 1, 2, 3 એવી રીતે 12 સુધી સંખ્યા આપેલી છે અને અહીં પણ 12 સુધી સંખ્યા આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે ગુણાકાર કરતું જવાનું છે। 1, 1, 1 1, 2, 2 1, 3, 3 1, 4, 4 1, 5, 5 1, 6, 6 1, 7, 7 1, 8, 8 1, 9, 9 1, 10 1, 11 આવે તો 1 × 11 11 ને 1 × 12 તો 12 એ રીતે આપણે ગુણાકાર કરવાનો છે। હવે ત્યારબાદ 2નો 1 સાથે 2 × 1 = 2 2 × 2 = 4 2 × 3 = 6 2 × 4 = 8 2 × 5 = 10 એવી જ રીતે 3નો 3 × 1 = 3 3 × 2 = 6 3 × 3 = 9 3 × 6 = 12 એવી જ રીતે આપણે બધી સંખ્યાનો ગુણાકાર કરીને આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે। તો આપણે આ કોષ્ટકમાં આપણને લીલા ખાનાથી સંખ્યા બતાવેલી છે। 12, 12 જે સંખ્યા છે એ બધા ખાનામાં આપણને લીલા ખાનામાં કલર કરેલો છે। તો અલગ અલગ સંખ્યાઓનો ગુણાકાર કરી આપણે 12 મેળવી શકીએ છીએ।
આપણે 12 એકા 12, 12 દુ 24, સોરી 6 દુ 12, 3 ચોક 12, 4 તેરી 12, 6 દુ 12, 12 એકા 12 એવી રીતે આપણે ગુણાકાર કરી તો આપણને બધામાં 12 જવાબ મળે છે. તો 4 તેરી 12 તો એ 12 આવે, તો છે એ 4 અને 3 છે એ બંનેનો ગુણક છે 12. 12 એ 6 અને 2 તેમજ 12 અને 1 નો પણ ગુણક છે. તો આપણે કહી શકીએ તો કે 1, ત્યારબાદ 2, 3, 4, 6 અને 12 એ બધા ખાનામાં આપણને 12 જોવા મળે છે. 1ના ખાનામાં 2, 3, 4, 6 અને 12. તો આ બધી સંખ્યાને જ આપણે 12ના અવયવો કહેવામાં આવે છે. જેના વડે આપણે 12ને નિશેષ ભાગી શકીએ એ સંખ્યાને તેના અવયવો કહેવામાં આવે છે. તો ત્યારબાદ આપણે એવી જ રીતે 10ના, પછી કોઈ પણ સંખ્યાના, 12ના, 24ના, 36ના, તો કે આપણે એના અવયવો શોધી શકીએ છીએ. તો આપણે કોષ્ટક પરથી એ પ્રયત્ન કરવાનો છે. હવે ત્યારબાદ આપણને સામાન્ય અવયવ આપેલું છે, તો કે 25ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને 35ના અવયવો આપણે વાદળી રંગના વર્તુળમાં લખવાના છે. તો તમે બંને વર્તુળમાં સામાન્ય જાંબલી ભાગમાં ક્યાં અવયવો લખ્યા? તો સૌ પ્રથમ આપણે 25ના અવયવો લખી, તો 25ના અવયવો છે 1, 5 અને 25, અને ત્યારબાદ 35ના અવયવો છે તો કે 1, 7 અને 35. તો એમાંથી બંનેમાં જે સામાન્ય આવ્યું એ કયા અવયવ છે? તો કે બંનેમાં છે 1 અને 5, જે સરખું આવે છે, તો એને છે એનો સામાન્ય અવયવ કહેવામાં આવશે. તો એના સામાન્ય અવયવ છે 1 અને 5. તો કે આ જે છે એ 25 અને 35ના સામાન્ય અવયવ કહેવાય. એવી જ રીતે આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એમાં જે સરખા અવયવ હોય, બે સંખ્યા આપેલી છે ધારો કે 8 અને 10, તો એના આપણે અવયવ લખી એમાંથી જે અવયવ સરખા આવે એ અવયવને તેના સામાન્ય અવયવ કહેવામાં આવે છે. હવે તમે 40ના અવયવને લાલ રંગના વર્તુળમાં લખવાના છે અને 60ના અવયવ આપણે વાદળી રંગના વર્તુળમાં નીચે લખવાના છે, તો એ આપણે હોમવર્કમાં લખવાના છે. અને ત્યારબાદ આપણે જોઈએ અવયવ વૃક્ષ. તો કે અવયવ વૃક્ષને જુઓ, હવે તમે આના જેવું બીજું વૃક્ષ બનાવી શકી? તો કે હા, અહીંયા આપણને 18 આપેલા છે, તો એને આપણે 2 વડે ભાગ પાડ્યા કે 9 દુ 18. તો હવે આ 2ના 9ના હજી ભાગ પડશે, 3 તેરી 9, તો એને આપણે આ રીતે દર્શાવવાનું છે. તો આપણે બીજી રીતે લખી શકીએ, તો કે હા, અહીંયા મેં લખેલું છે 6 તેરી 18, અને 6ના ભાગ પડ્યા તો કે 3 દુ 6, તો આપણે એના પણ એ રીતે લખી શકીએ છીએ. હવે ત્યારબાદ અહીંયા 24ના અવયવ વૃક્ષ આપેલા છે, તો 24ના આપણે પહેલા ભાગ પડ્યા 12 દુ 24, હવે 12ના ભાગ પડશે 6 દુ 12, અને 6ના ભાગ પડશે 3 દુ 6. એવી જ રીતે 24ની બીજી રીતે કર્યું, 6 ચોક 24, તો 6ના ભાગ પડશે 3 દુ 6, અને 4ના પડશે 2 દુ 4. હવે 24ના 8ના ભાગ પાડી, તો 8 તેરી 24, તો હજી 8ના ભાગ પડશે 4 દુ 8, અને 4ના પડશે 2 દુ 4. તો આપણે આ રીતે અલગ અલગ રીતે અવયવ વૃક્ષ બનાવીને ભાગ પાડી શકીએ છીએ. તો એને અવયવની ભાગાકારની રીતે પણ કહેવાય, જે ભાગ પાડી શકીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, ગુણાકારની રીતે, ભાગાકારની રીતે, પછી અવયવ વૃક્ષની રીતે, આપણે બધી રીતે અવયવ શોધતા શીખવાનું છે. થેન્ક યુ.